नमस्ते विद्यार्थी मित्रों, बीआरसी भवन जामकंडोरणा द्वारा आयोजित आ यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ बरोचिया जितेंद्र, हूँ श्री सोळवदर तालुका शाळा में असिस्टंट शिक्षक तरीके फरज बजावु छू। आ चैनल ना माध्यम थी तमे धोरण 3-8 ना विविध विषयों अभ्यास करी शकशो। आजनो आ वीडियो धोरण 5 ना बाळकोने जरूर उपयोगी थशे। धोरण 5 ना विषय पर्यावरण एटले के सौनी आसपास ना एक एकम अंगे मार्गदर्शन आपीश। आशा छे के तमे तेना द्वारा तमारो माहिती संग्रह अने ज्ञान संग्रह समृद्ध करी शकशो। तो चलो समझिए एकम 8 जेनुं नाम छे मच्छर रोगो अने तेनी सारवार। मच्छर रोगो अने सारवार एकम 8 जेनो पहलो मुद्दो छे लोहीनी तपास। आ એકમમાં સંવાદ દ્વારા સમજૂતી રજૂ કરવામાં આવી છે। હરપ્રીત, વિપુલ, નિશા અને આરતી પોતાનો સંવાદ રજૂ કરે છે। વિપુલ આજે શાળાએ પાછો આવ્યો, તે ઘણા દિવસોથી ગેરહાજર હતો। હવે તને કેમ છે, આરતીએ પૂછ્યું। વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું। હરપ્રીતે કહ્યું, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ। વિપુલે કહ્યું, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે, તેમાં મારે કડવી દવા પણ લેવી પડી, મારા લોહીની તપાસ પણ થઈ હતી। હરપ્રીતે કહ્યું, લોહીની તપાસ કેમ, તે ઘણું દુઃખદાયક હશે। વિપુલે કહ્યું, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું। તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું। તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે। નિશાએ કહ્યું, પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય? હરપ્રીતે કહ્યું, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી। નિશા કહે, કોણે કહ્યું કે મચ્છર બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે। આરતી કહે, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે। વિપુલે કહ્યું, તેમનામાં થોડો તફાવત તો હોય જ। નિશા કહે, તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું? વિપુલ કહે, બિલકુલ નહીં, મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો? નિશા કહે, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે? તો એ તપાસી શકે છે જેનો આપણે આ ઇમેજ દ્વારા કેવી રીતે લોહીની તપાસ થાય છે જે આપણે આ ઇમેજમાં જોઈ શકીએ છીએ। આપણે લોહીની તપાસ માટે કાચની સ્લાઇડ પર પહેલા લોહી લેવામાં આવે છે અને મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે। આ ઇમેજ દ્વારા લોહીની તપાસ કેવી રીતે થાય છે તે આપણે સમજી શકીએ છીએ। અહીં ડૉક્ટર શબનમ લોહીવાળી
આ સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે જેને કહેવામાં આવે છે માઇક્રોસ્કોપ એના વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મદર્શક યંત્ર આનાથી પણ મોટું બતાવે છે, જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહે છે. આ ચારેય મિત્રોની વાતચીત આપણે સાંભળી અને વિવિધ માહિતી મેળવી, જેના દ્વારા તમે નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિચારજો અને નોટબુકમાં નોંધજો. પછી તમારા વર્ગ શિક્ષક કે વિષય શિક્ષકને જરૂરથી બતાવજો. હવે આપણે મેલેરિયા થયો હોય તેવા વ્યક્તિના લોહીની તપાસનો રિપોર્ટ જોઈએ. જુઓ આ રિપોર્ટ. વિપુલને મેલેરિયા થયો છે, તેના ડૉક્ટર દ્વારા રજૂ કરેલો આ રિપોર્ટ છે. આ રિપોર્ટમાં દર્દીનું નામ, તેની ઉંમર, તેની જાતિ અને રોગની માહિતી આપવામાં આવી છે. જુઓ, મેલેરિયા થયો હોય તેને ઠંડી લાગે અને ધ્રુજારી સાથે તાવ આવે છે. લોહીની તપાસ કરતા લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય તે આ રિપોર્ટમાં નીચે નોંધેલ છે. લોહીની તપાસ કરે તે ડૉક્ટરને પેથોલોજિસ્ટ કહે છે. જુઓ આ છે મેલેરિયા માટે દવાની માહિતી. પહેલાના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા ઉપયોગ થતો હતો. પહેલાના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે. મેલેરિયાની દવાની માહિતી આપણે મેળવી. હવે એના પછી બીજો મુદ્દો છે પાંડુરોગ, જે રોગનું નામ છે પાંડુરોગ. તે શું છે તે પણ આપણે સંવાદ દ્વારા સમજીશું. આરતી કહે, તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યું. વિપુલે કહ્યું, તે શું છે? આરતી કહે, ડૉક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે. ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ, કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. નિશા કહે, આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય? હરપ્રીતે કહ્યું, કાલના સમાચારપત્રમાં તેના વિશે કંઈક હતું. વિપુલ હસે છે અને કહે છે, તો પછી તે લોખંડ ખાધું કે શું? શું લોખંડ ખાવાથી શરીરમાં લોહ તત્વ વધે? આરતી કહે, અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે બરાબર ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું ખા લીધું, પછી મારું લોહ તત્વ વધી ગયું. તો ચાલો આપણે આ સમાચારપત્રનું કટિંગ્સ જોઈએ.
પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યું. 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે, એટલે કે શારીરિક નબળાઈ આવે છે, શરીરની ઉર્જા ઘટી જાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુરોગના બાળકોને લો તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. હવે આપણે પાંડુરોગના દર્દી એટલે કે આરતીનો ડાક્ટરી રિપોર્ટ જોઈએ, જેમાં મેલેરિયાના રિપોર્ટની જેમ દર્દીનું નામ, જેમ કે આરતી, તેની ઉંમર 12 વર્ષ, તેની જાતિ સ્ત્રી અને રોગની માહિતી પાંડુરોગ જેની નોંધ છે. પાંડુરોગ એટલે એનિમિયા, મતલબ કે લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ, અછત. સામાન્ય વ્યક્તિના લોહીમાં 12-16 ગ્રામ પ્રતિ ડેસીલિટર હિમોગ્લોબિન હોવું જરૂરી છે. જુઓ, આરતીના પહેલા રિપોર્ટમાં જેની માત્રા 8 છે. પછી રોગની સારવાર કરી વિવિધ દવાઓ આપી, પછીના તારીખ 30-6-2019 રિપોર્ટમાં હિમોગ્લોબિનની માત્રા 12.5 ગ્રામ પ્રતિ ડેસીલિટર થઈ, એટલે કે હિમોગ્લોબિનનું પ્રમાણ જરૂર જેટલું થયું. બરાબર સમજ્યા ને? તો હવે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી લોહ તત્વની ગોળીઓ તમે પણ નિયમિત લેતા રહેજો અને પાંડુરોગથી બચજો. આજના આપણા આ સેશનમાં આપણે મેલેરિયા અને પાંડુરોગ વિશે માહિતી મેળવી.